मंडारोनी के राज्य ने दर्शा रही है। तो योग्य आवृत्ति वितरण तैयार करो। प्रथम अपनी जोड़े शू मांगी है, योग्य आवृत्ति वितरण जेम आप तैयार करता था आगना वीडियो में आगनो जे प्रकरण में सीखा ए प्रमाण साधु आवृत्ति वितरण तैयार करवानो छे अने ते परथी टी ओछा प्रकार संचय आवृत्ति वितरण बनावानो छे। એટલે એક જ રકમમાં આ બે વસ્તુનો શું થઈ જાય છે સમાવેશ, સાધુ ગેરહાજરી દર્શાવતું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે અને તે પરથી ફી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ। સંચય એટલે કમ્બાઈન્ડ શેર, આવૃત્તિને શું કરવાની છે ભેગી કરવાની છે। તે પહેલા આપણે સાધુ આવૃત્તિ વિતરણ બનાવીશું જેમાં ટાઈટલ આપીશું એક કારખાનામાં काम करता कामदारों ने 30 दिवस दरमियान 30 दिवस दरमियान गैरहाजरी असतत आवृत्ति वितरण એમાં સૌપ્રથમ માહિતી જે રકમ આપેલી છે માહિતી જે છે કે ગેરહાજરી દર્શાવતા કારખાનામાં કામ કરતા કામદારોની ગેરહાજરી ગેરહાજરી કામદારો એ કેવું ચલ છે અસતત ચલ છે બરાબર તો ગેરહાજરી અસતત ચલ ને એક્સ તરીકે લઈશું જેમાં સૌથી આ જે આંકડા આપ્યા છે જે ગેરહાજરોની સંખ્યા આપેલી છે એમાં લઘુત્તમ કિંમત જુઓ તો શું છે શૂન્ય છે મહત્તમ કિંમત જુઓ તો કેટલી છે સિક્સ છે બરાબર એટલે જે ગેરહાજરી ને ચલ એક્સ તરીકે લઈશું એ શૂન્યથી છ સુધીની લઈશું એટલે પ્રથમ લઈશું ગેરહાજરી જેને સના તરીકે દર્શાવીશું એક્સ જીરો એક બે ત્રણ ચાર પાંચ અને છ બરાબર ત્યાર પછી શું આવશે આવૃત્તિ ચિહ્ન આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે ને એટલે આવશે આવૃત્તિ ચિહ્ન અને આવશે આવૃત્તિ એટલે કે એફ બરાબર તો અહીં આપણે જોઈશું અને આવૃત્તિ ચિહ્ન દોરતા જઈશું લીટો પાડતા જઈશું ઉભો અહીં ઉપરથી આવૃત્તિ લખીશું પ્રથમ કયો અંક છે શૂન્ય શૂન્યની સામે લીધો એટલે એક પણ કામદાર ઘેર ના હાજર હોય તેની સંખ્યા તો શૂન્ય તરીકે દર્શાય છે પછી ત્રણ તો ત્રણની સામે એક અને બે એક બે ચાર ત્રણ ચાર પાંચ બે પાંચ બે ચાર એક ચાર જીરો એક જીરો 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 બે બે ત્રણ એક
નો લીટો ઉભો આવે છે આવૃત્તિ ચિહ્ન ગાળો લીટો કરીને 5 મિનિટ સમૂહ બનાવીશું બરાબર ત્યારે પછી છે પછી 1 3 1 3 2 3 2 3 6 5 6 5 4 1 4 1 0 3 0 3 તો કુલ આવી ગયા આવૃત્તિ બનશે 5 નો એક સમૂહ એટલે 5 5 ને 2 7 5 5 ને 1 6 4 2 અને છેલ્લે છના કેટલા છે 1 કુલ ટોટલ કરીએ તો કેટલા થશે 7 ને 5 ને 2 10 ને 7 17 17 ને 6 23 ને 4 27 28 29 અને 30 કુલ કેટલા થઈ ગયા 30 અહીંયા દિવસો પણ કેટલા હતા અહીંયા આવૃત્તિ એટલે દિવસો લખાય દિવસોને આપ તરીકે દર્શાવાય તો કેટલા હતા 30 અહીંયા ટોટલ આવૃત્તિ ચિહ્નનો કાઉન્ટ કરતા પણ કેટલા હતા 30 એટલે આ 30 નો એક્ઝામ્પલ કેવો કેવાયો સાચો આટલામાં આપણને શું માગીતું તો યોગ્ય આવૃત્તિ વિતરણ આપણે તૈયાર કરી દીધું અસતત આવૃત્તિ વિતરણ ત્યારબાદ કી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવવાનું છે સંચય આવૃત્તિ વિતરણ એટલે ટાઇટલ આપીશું કી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ જેમાં કી ઓછા છે એટલે શું છે ગેરહાજરીમાં એક્સ એટલે ગેરહાજરી એક્સ કે તેથી ઓછા એક્સ કે તેથી શું લખાશે ઓછા આ શું છે આવૃત્તિ એટલે કામદારોની સંખ્યા આપણે શું કહ્યું છે સંચય આવૃત્તિ સંચય એટલે કમ્બાઈન કરવી આવૃત્તિને શું કરવી ભેગી કરવી આવૃત્તિ છે એને ભેગી કરીશું એ લખીશું અહીંયા કામદારોની સંખ્યાની કઈ આવૃત્તિ તો સંચય આવૃત્તિ એટલે એને સંકેતમાં શેના વડે દર્શાવાય સી આપવું પડે બરાબર ત્યાર પછી શું કે છે એક્સ કે તેથી ઓછા એક્સ એટલે કે એક્સ શું છે અહીંયા પ્રથમ કિંમત 0 0 કે તેથી ઓછા ઓછી ગેરહાજરી હોય તેવા કામદારોની શું સંખ્યા બરાબર તો 0 થી ઉપર કામદાર એક પણ નથી જો છે અહીંયા નથી એટલે 0 કે તેથી ઓછા તો 0 ની સામે કામદારની સંખ્યા 5 છે આવૃત્તિ 5 છે એટલે 5 આવશે પણ એની આગળ એક પણ કામદારની સંખ્યા ન હોવાથી કિંમત આવશે નહીં એટલે એક્સ નો પણ સમાવેશ થાય છે અને તેથી ઓછા તો તેથી ઓછામાં એક પણ કર્મચારી નથી એટલે અહીંયા લખીશું 0 માં કેટલા 5 0 માં કેટલા આવશે 5 ત્યાર પછી શું કહે છે લખી દઈએ બધી કિંમતો 2 3 4 5 અને 6 ગેરહાજરી એક્સ એક્સ એટલે આ ગેરહાજરીની કિંમત કેટલી છે અહીંયા 1 એટલે કે એક દિવસ ગેરહાજર એક દિવસ કે તેથી ઓછા એક દિવસ કે તેથી ઓછા ગેરહાજર હોય તેવા કામદારોની સંખ્યા એક થી ઓછા શૂન્ય છે એની સામે કામદારની સંખ્યા કેટલી છે તો 5 છે અને એકની સામે કેટલા છે તો 7 છે એટલે 5 પણ આવશે વત્તા કેટલા આવશે 7 પણ આવશે ત્યાર પછી 2 કે તેથી ઓછા તો 2 ની સામે 5 તો છે તેની ઓછામાં 5 અને 7 પણ નહીં છે એટલે 5 આગળના 5 કરતો ખરા 5 વત્તા 7 વત્તા 5 10 ને 7 17 3 કે તેથી ઓછા 3 ની સામે છે કેટલી 6 કેટલી છે 6 અને તેથી ઓછામાં બધા કામદાર આવે છે કે જે કામદાર 3 દિવસ કે તેથી ઓછા દિવસ ગેરહાજર હોય તેવા કામદારની સંખ્યામાં છો પણ આવી અને તેની આગળની સંખ્યા પણ કામદારો આવશે એટલે 5 વત્તા 7 વત્તા 5 વત્તા એના પોતાના કેટલા 6 17 ને 6 બીજો સવાલ પણ આવે
ત્યાર પછી ચાર કે તેથી ઓછા બરાબર કે જે કામદાર ચાર દિવસ કે તેથી ઓછા દિવસ ગેરહાજર રહ્યો હોય તેની સંખ્યા તો ચાર તો એના પોતાનો ખરા ચાર નો સમાન થશે તેથી ઓછા માં બધા સ્થાનાંક આવશે એટલે બધાનો સરવાળો પ્લસ ક્યાં 5 7 5 6 4 13 કેટલા થશે ત્યાર પછી 5 કે તેથી ઓછા માં બધા જ પાંચની સામે પોતાના બે તો ખરા જ એટલે 5 7 5 6 4 અને એના કેટલા છે 2 એટલે 27 ને 2 29 27 ને 2 લાસ્ટ 29 ત્યાર પછી 6 કે તેથી ઓછા દિવસ ગેરહાજર રહ્યા હોય તેવા કામદારોની સંખ્યામાં બધા જ આવશે તેના પોતાના એક તો ખરા જ એક કામદાર તો છે જ અને તેનાથી ઓછામાં બધા જ સમાવેશ આવશે એટલે 5 7 5 6 4 2 + 1 = 29 કેટલા થશે 3 આપણે સુધીનો સરવાળો તો છે અહીં 29 નો ગુણાંક 1 થાય તેને ઉમેરી દેતે 30 આમ જો અહીંયા પણ 30 અને આ સરવાળો સીએફ નો પણ છે કેટલા કરો 30 એટલે આપણી સંખ્યા આવતી જે સુધી કેવી કહેવાય એકદમ સાચી તો આ રીતે આપણે તો પરીક્ષામાં મોટા ભાગે થી ઓછા પ્રકારનું જ સંચય આવતી વિતરણ પૂછાય ઓલરેડી ગેરહાજરી સંખ્યા તો આ રીતે ચલ કિંમત અને આવૃત્તિ આપેલી પણ પરીક્ષામાં એના ઉપરથી જો પૂછાય તો થી ઓછા પ્રકારની સંચય આવતી આ રીતે લખી શકાય પણ આગળના દાખલાનું પણ રિવિઝન થઈ જાય માટે અહીંયા જોઈએ તો ગેરહાજરની સંખ્યા પણ ને યોગ્ય આવૃત્તિ વિતરણ પણ તૈયાર કરવાનું હોય એટલે આવૃત્તિ વિતરણ પણ આવ્યું એની ઉપરથી આપણે એફ શોધી કાઢ્યો અને આગળ એની ઉપરથી સી શું શોધી કાઢ્યો સીએફ આપણને તૈયાર કરવાનો કયું છે જેમાં આપણને વર્ગ આપેલા છે અને આવૃત્તિ એફ આપેલી છે એની ઉપરથી સીએફ સીએફ એટલે આ બધી શું કરવાની મર્જ ભેગી કરવાની આવૃત્તિને સરવાળો કરવાનો એક પછી એક થી ઓછામાં આગળ આપણે ભણી ગયા તેમ હંમેશા ઉર્ધ્વસીમા બિંદુ જ લેવાનું બરાબર આપેલા વર્ગો કેવા છે એ પહેલા જોવાનું આપેલા વર્ગો કેવા છે અનિવારક તો અનિવારક વર્ગો કોને કહેવાય નિવારક વર્ગો કોને કહેવાય આગળ આપણે શીખી ગયા છે તેમ છતાં અનિવારક વર્ગ એટલે જે તે વર્ગ અંતરાલમાં આ નીચલી સીમા કહેવાય આ ઉપલી સીમા કહેવાય નીચલી સીમાને અર્ધ સીમા બિંદુ કહેવાય અને પૂર્વ સીમા બિંદુ પણ કહેવાય અને જે તે વર્ગ અંતરાલમાં અનિવારક એટલે ઉર્ધ્વ સીમા બિંદુનો તે જ વર્ગ અંતરાલમાં સમાવેશ થઈ જાય તો તેને અનિવારક વર્ગ કહેવામાં આવે છે એટલે જો જે તે વર્ગ અંતરાલનો ઉર્ધ્વ સીમા બિંદુ અને તે પછીના વર્ગ અંતરાલનો અર્ધ સીમા બિંદુ સામસામે જ્યારે નિવારક વર્ગ કોને કહેવાય આ અનિવારક વર્ગ એટલે શું નિવારક વર્ગ એટલે શું એક માણસના પ્રશ્નના જવાબમાં એક્ઝામમાં તમારે પૂછાઈ શકે એટલે ધ્યાન રાખવાનું કે નિવારક વર્ગ કેવો હશે તો જે તે વર્ગ અંતરાલમાં જે તે વર્ગ અંતરાલના ઉર્ધ્વ સીમા બિંદુ અથવા તો ઉપલી સીમાના તે પછીના વર્ગ અંતરાલના અર્ધ સીમા બિંદુમાં સમાવેશ થતો હશે આગળ આપણે નિવારક વર્ગમાં કન્વર્ટ કરીએ છીએ આ વર્ગને એટલે ઉણાંક ખ્યાલ આવશે એટલે અનિવારક વર્ગ કોને કહેવાય નિવારક વર્ગ કોને કહેવાય પરીક્ષામાં પૂછાય એટલે પ્રથમ આપણે આપેલા જ્યારે આપણે થી ઓછાથી વધુ પ્રકારનું સંચય આપણે વિતરણ ભણાવવાનું કે છે ત્યારે આપણે જ્યારે અનિવારક વર્ગો હોય તો તેને નિવારક વર્ગમાં ફેરવવા પડે એટલે અહીંયા પણ એક નિવારક વર્ગ તો જે તે વર્ગના અર્ધ સીમા બિંદુમાંથી 0.5 સૂત્ર પ્રમાણે નિવારક વર્ગ લાવો તો પણ ચાલે આગળ આપણે સૂત્ર પ્રમાણે શીખી ગયા પણ લો સૂત્ર પ્રમાણે ટીપા ના જેવું હોય ફટાફટ કરવું હોય એનો નિવારક વર્ગ લાવી દેવો હોય તો અર્ધ સીમા બિંદુમાંથી 0.5 બાદ કરો અને ઉર્ધ્વ સીમા બિંદુ એટલે કે ઉપલી સીમામાં 0.5 ઉમેરી દો એટલે દરેક વર્ગના નિવારક વર્ગ બની જશે 25 માંથી 0.5 જશે એટલે 24.5 થી ઉર્ધ્વ સીમા બિંદુમાં 0.5 ઉમેરો 29.5 એવી જ રીતે 30માંથી 0.5 જશે એટલે કેટલા આવશે આટલા જ આવશે 29.5 ઉમેરો 36.5
એવી જ રીતે આગળ 34.5 અને 39.5 હવે અહીંયાથી ડાયરેક્ટ થઈ જશે એ પ્રમાણે 39.5 0.5 બાદ કરો એટલે 0.5 મળ્યો 44.5 44.5 49.5 49.5 54.5 54.5 અને છેલ્લે 59.5 તો જો નિવારક વર્ગ કોને કહેવાય એક માત્ર પ્રશ્નના જવાબમાં પૂછે તો તમને આવડ જોઈએ કે જે તે વર્ગ બરાબર બંધાર કહેવાય જે તે વર્ગ અંતરાલની ઉના ઉર્ધ્વ સીમા બિંદુનો પછીના વર્ગ અંતરાલના અધ સીમા બિંદુમાં સમાવેશ થતો હોય તો તેને નિવારક વર્ગ કહેવામાં આવે છે જો સામે સરખા છે બરાબર બીજી રીતે નીચલી સીમા ઉપલી સીમા રીતે જવાબ આપો તો જે તે વર્ગ અંતરાલની ઉપલી સીમાનો તે પછીના વર્ગ અંતરાલની નીચલી સીમામાં સમાવેશ થતો હોય તો તેને કેવો વર્ગ કહેવામાં આવે છે નિવારક હવે નિવારક વર્ગ શોધ્યા પછી આપણે પ્રથમ કયું આવૃત્તિ વિતરણ બનાવવા છે થી ઓછા પ્રકારનું કયું આવૃત્તિ વિતરણ હોય છે સંચયી આવૃત્તિ વિતરણ એટલે અહીં લખીશું થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ જેમાં ઓછામાં હંમેશા કયા બિંદુઓ લેવાય તો ઉર્ધ્વ સીમા બિંદુઓ અને અહીંયા શું આવશે એની આવૃત્તિ અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે પરીક્ષામાં ઈ ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ આપણને પૂછાયું હોય ત્યારે હંમેશા આગળની વિડીયોમાં જોઈ ગયા કે કયા બિંદુઓ લેવાય ઉર્ધ્વ સીમા બિંદુઓ જ પરંતુ જે તે વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુમાં લખાય પહેલું અધ સીમા બિંદુ છે બરાબર નિયમન છે હવે આનાથી ઓપોઝિટ આપણે થી વધુ પ્રકારનું મેળવીશું ત્યારે અધ સીમા બિંદુમાં છેલ્લું બિંદુ લેશું ઉર્ધ્વ સીમા બિંદુ બરાબર તો અહીંયા ઉર્ધ્વ સીમા બિંદુ લેવાના હોય ત્યારે જે તે વર્ગ અંતરાલના અધ સીમા બિંદુને આગળના વર્ગનું એ ઉર્ધ્વ સીમા બિંદુ જ બન્યો છે અહીંયા આ ઉર્ધ્વ સીમા બિંદુ છે 29.5 પણ પછીના વર્ગનું કોઈ બન્યું છે અધ સીમા બિંદુ એવી રીતે 24.5 પણ આગળના વર્ગનું કયું બિંદુ હશે ઉર્ધ્વ સીમા બિંદુ એટલે પ્રથમ લખી દેવાનું 24.5 ની સંચય આવૃત્તિ સુધારી લેવાની છે 0 બરાબર આવું એક બિંદુ મૂકી જ લેવાનું યાદ રાખવાનું ત્યાર પછી કયા બિંદુઓ લેવાના છે તો ઉર્ધ્વ સીમા બિંદુઓ બરાબર તો પ્રથમ ઉર્ધ્વ સીમા બિંદુ કયું કહેવાય છે જે તે વર્ગ અંતરાલ 29.5 બરાબર એમ દરેકના ઉર્ધ્વ સીમા બિંદુ લઈશું ત્યાર પછી ઉર્ધ્વ સીમા બિંદુ જોઈએ તો પછી શું કયું છે 34.5 બધા ઉર્ધ્વ સીમા બિંદુ લે ખાલી આ વર્ગમાં જ આગળનું જે તે વર્ગનું અધ સીમા ને ઉપર સંગ્રહવા છે ઉર્ધ્વ સીમા બિંદુ મૂકીને આવ્યા આ દાખલામાં ખાસ ધ્યાન આ જ રાખવાનું કે પ્રથમ આપણે અધ સીમા ઉર્ધ્વ સીમા બિંદુમાં અધ સીમા થી સ્ટાર્ટ કરીએ છે અને એની આવૃત્તિ શું લઈ રહી છે 0 લઈ રહી છે બરાબર ત્યાર
ત્યાર પછી આવૃત્તિ ના ગુણ એટલે સરવાળો કેટલો થશે 50 આ 50
હવે આ જ રકમ પરથી આપણે આગળ થી વધુ પ્રકારનું સંચય આવર્તન વિતરણ જોઈશું ખાસ ધ્યાન રાખવાનું કે ઓછામાં કયા બિંદુ લેવાય અધોસીમા બિંદુ છે બરાબર એમાં જે તે વર્તન અંતરાલનું અધોસીમા બિંદુ આગળના વર્તનનું ઉર્ધ્વસીમા બિંદુ પ્રથમ મૂકી અને એની આવૃત્તિ મૂકી દેવાની જેનું આમ મળીએ તો પણ એની આવૃત્તિ કશું જ નથી એટલે શૂન્ય જ આવે પણ આપણે જાતે પહેલેથી મૂકી દેવાની હવે કયું આવૃત્તિ વિતરણ રકમ આની આ છે પણ આપણે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવ્યું હવે શું આવે છે થી વધુ પ્રકારનું તો થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં પ્રથમ કયા બિંદુ ધ્યાનમાં લેવાય અધોસીમા બિંદુ કે તેથી વધુ શબ્દ શબ્દ આપણે યાદ રાખવાનો એટલે ભૂલ ના પડે શું કહેવા માંગે છે અહીંયા શું આવશે સંચય અધોસી થી વધુમાં અધોસીમા બિંદુ અધોસીમા બિંદુમાં નિવારણ વાંચો તમે અધોસીમા બિંદુ કયા છે 24.5 24.5 છે આ બધા જે પ્રથમ વર્ગમૂળના પ્રથમ બિંદુઓ છે બધા અધોસીમા બિંદુ છે ઉર્ધ્વસીમા બિંદુમાં પ્રથમ અધોસીમા બિંદુને આગળના વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ તરીકે દર્શાવી તેની સંચય આવૃત્તિ શૂન્ય દર્શાવતા તા તેવી જ રીતે અધોસીમા થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં અધોસીમા બિંદુ લેવાના હોય તેમાં આગળમાં જે તે વર્ગંતરાલનો ઉર્ધ્વસીમા બિંદુને છેલ્લા વર્ગંતરાલનો પહેલા પ્રથમમાં લેવાય છે ઉર્ધ્વમાં આમાં છેલ્લા વર્ગંતરાલમાં જે તે વર્ગંતરાલના ઉર્ધ્વસીમા બિંદુને પછીના વર્ગનું કયું સમજવાનું છે અધોસીમા બિંદુ જો અહીંયા 54.5 એ ઉર્ધ્વસીમા બિંદુ છે પણ પછીના વર્ગમાં એ કયું ગણાય છે તો અધોસીમા બિંદુ એવી જ રીતે લાસ્ટ 59.5 ને પછીના વર્ગનું ઉર્ધ્વ બિંદુ સોરી અધોસીમા બિંદુ સમજી પ્રથમ અહીંયા લખી દેવાનું કે 59.5 કે તેથી વધુમાં કોઈ આવૃત્તિ નથી તેની સંચય આવૃત્તિ પહેલેથી મૂકી દેવાની કેટલી છે તો શૂન્ય બરાબર હવે આગળ જેમ જતા તેમ અધોસીમા બિંદુમાં 24.5 29.5 34.5 39.5 44.5 49.5 બરાબર ને આનું 59.5 સોરી 49 પછી છે 54.5 અને છેલ્લી બધી કહેવાય કઈ 59.5 ઉર્ધ્વ છે પણ પછી અધોસીમા બિંદુ સમજી અને એને મૂકવાની છે અને એની સંચય આવૃત્તિ પણ આપણે પહેલેથી જ મૂકી દેવાની જેથી કરીને કાઉન્ટમાં આપણે કોઈ ભૂલ ના થાય સીધામાં મૂકી દેવાની કે નહીં ઝીરો આમાં શબ્દ શું અધોસીમા બિંદુ કે તેથી વધુ અધોસીમા બિંદુ એટલે કે ત્રણનો પણ સમાવેશ થાય અને તેથી વધુ એટલે બધા જ પ્રકરણના તેથી વધુ બિંદુઓમાં છેક સુધી કેટલા સુધી આવે 54.5 ને છેલ્લે 59.5 એટલે આ બધા જ બધી જ આવૃત્તિમાં શું થઈ જાય છે સમાવેશ થી વધુમાં આ બધા જ કિંમતો કેટલા છે કે બધી જ પ્રકરણના કેવા છે 24.5 ને તેનાથી મોટા છે એટલે આ બધી જ આવૃત્તિનો તેમાં શું થઈ જાય સમાવેશ બરાબર
વાત કરી લઈએ તો પેલામાં ઉમેરતા જઈએ છીએ